पालनपुर नगरपालिका की साधारण सभा नगरपालिका प्रमुख अशोक ठाकुर अध्यक्षस्थाने योजाई थी। पालिका की साधारण सभा में शासक पक्ष सदस्य भ्रष्टाचार आक्षेपों करता होबाड़ो मची गयो हतो। त्यारे शासक पक्षे बहुमती जोरे गणतरी मिनिटों में बोर्ड आटोपी लीधो हतो, जेमा खुद शासक पक्ष सामे भाजपना नगरसेवक अमृतभाई जोशीए भ्रष्टाचार आक्षेपों करता होबाड़ो मची गयो हतो। सरकारे करोड़ों रूपयानी ग्रांट आपी छे त्यारे पालिकाना शासको भ्रष्टाचार आचरी भाजपनी प्रतिष्ठाने धक्को पहोंचाड़ी रह्या होवाना आक्षेपो खुद शासक पक्षना नगरसेवके ज कर्या हता। અરે ભાઈ, હું પ્રજામતથી ચૂંટાયેલો પ્રતિનિધિ છું, પ્રજાના પ્રશ્નો રજૂ કરવાની મારી નૈતિક ફરજમાં આવે છે। લોકશાહી તમે પ્રજાએ મને વોટ આપીને મોકલ્યો છે, અને આ લોકો ભયંકર મોટા ભાગે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એ ભ્રષ્ટાચારની ચર્ચા કરવા માટે અમે કીધું હતું કે ગત સામાન્ય સભાનું બોર્ડના જે ઠરાવ છે વંચાણેલો, પ્રમુખ એમ કહે છે કે ભાઈ નહીં લેવામાં આવે, ભાઈ એમની વ્યક્તિગત માલિકીની પીડી થતી છે, આ પ્રજાના પૈસા છે, પ્રજાના ટેક્સના પૈસા છે। ગુજરાત સરકારશ્રીએ પાલનપુર શહેરને છેલ્લા 30 વર્ષનો સરવાળો ભેગો કર્યો એટલી ગ્રાન્ટ આ 5 વર્ષમાં આપી છે, અને ગુજરાત સરકારશ્રીએ જે ગ્રાન્ટ આપી છે એનો આ લોકોએ સદુપયોગ નથી કર્યો, દુરુપયોગ કર્યો છે, અને 50% આજુબાજુનો ભ્રષ્ટાચાર કરી એ લોકોએ રૂપિયા ઘર ભેગા કર્યા। સરકાર ગુજરાત સરકાર જે ભાજપની એ ઇમેજ પણ એ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા લોકો એમની ઇમેજને પણ સરકારની ઇમેજને પણ ધક્કો પડશે, અને આ ચર્ચા કરવાની હોય મીડિયાના મિત્રો તમે પણ જોઈ શકો છો, ચર્ચા શા માટે લે કરવી ભાઈ, ચર્ચા કરો ને, તમે સાચા હો તો। જો કે પાલનપુર નગરપાલિકાના પ્રમુખે તો આદતથી મજબૂર અમૃત જોશી દરેક બોર્ડમાં ભ્રષ્ટાચારને આક્ષેપો કરતા હોવાનું જણાવ્યું હતું। તેઓ ભાજપના સભ્ય હોવા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। હવે વિપક્ષની તો ભૂમિકા વિપક્ષની ભૂમિકા હોય એટલે વિપક્ષે તો એની ભૂમિકા નિભાવવી પડે ને ભાઈ। હા, વિપક્ષના આક્ષેપ છે કે આપ જો હુકમી કરીને તમામ નિર્ણય લો છો, તમે કોઈ પ્રકારની જાણ પણ કરતા નથી। એ લોકો જ્યારે બોર્ડ પહેલા 7 દિવસની મુદત મળે એ પહેલા તો બધું એ લઈ જાય છે, જે વિપક્ષના નેતા આશાબેન રાવલ, પછી પેલા બીજા એક સભ્ય ઊભા થયા હતા એ પણ અગાઉ બોર્ડના ઠરાવો લઈ ગયા છે। મને ખબર નથી, મને કોઈ સૂચના હાલવામાં આવી નથી ભારતીય જનતા પાર્ટી તરીકે આ ભાજપના સભ્ય છે, એ કોંગ્રેસ માંથી ચૂંટાયેલા છે, કોંગ્રેસે આજ વીપ આપ્યો જ છે, કોંગ્રેસ આખા બધા અમે કઈ નામ જો વીપ ના હોય, વીપ આખા પાર્ટીમાં છૂટાયેલા સભ્ય હોય, એને રીતે હોય જે પાર્ટીમાં છૂટાયેલા સભ્ય એના વીપ હોય ને, એ વાહિયાત આક્ષેપ છે। આવા તો એમને આદત થી મજબૂર છે, અને જાઓ બહાર ઉભા જ છે વાગ્યો તમારા લોકો મીડિયાના મિત્રોની, કારણ કે પછી ટાઈમ બગાડશે, એમને કરવાના જ છે, એમને આક્ષેપ હોય તો પહેલા બોર્ડથી કરતા, ને એવો કયો પ્રમુખ નથી એ જ્યારે સત્તામાં હતા અશુંકના ટાઈમમાં ઉપપ્રમુખ થાય ત્યારે બી એમના આક્ષેપો આ જ હતા, બીજા કોઈ હતા જ નહીં, પણ અગાઉ અમે બોર્ડના ઠરાવો અમને આપી દીધા હોય ને એટલે કોઈ એડવાન્સમાં લઈ જ જાય છે અમારા પાસેથી, 7 દિવસના બોર્ડની તો મળી જાય, એ તો કાયદા અનુસાર જે આવતું હશે એ થાય ને।